देव पर श्रद्धा नथी, गुरु पर श्रद्धा नथी, धर्म पर श्रद्धा नथी। जेने मात्र दुख में श्रद्धा हो तो समझी राखजो ये स्वार्थनी श्रद्धा छे, अंतरनी श्रद्धा नथी। पितरनी श्रद्धा हो तो सुख आवे के दुख आवे, भगवान मारे तारा पर विश्वास छे, तार से के मार जे, शु बोलो तमे, तार जे के मार जे, सघड़ू तने सौंपी दे। जीवाड़ जे उगार जे, जे करवू होय ते मारी दौर तारा हाथ में। वर्तमान काल में श्रद्धा घटती चाली छे, बुद्धि वधती चाली छे। તમારું હૃદય બુઠ્ઠું થતું ગયું છે, મગજ શાર્પ થતું ગયું છે। શાર્પ એટલે કેટલું શાર્પ? ઘણી વાર નાના બાળકોને પ્રશ્ન કરીએ ને, સાલું બીજી વાર પ્રશ્ન કરવાનું જ ભૂલાઈ જાય કે પૂછવા જેવું નથી, જે જવાબો આપે અક્કલ કામ ન કરે। બાય બર્થ મગજ એટલું ધારદાર લઈને આવે છે, પણ જ્યાં મગજ ધારદાર થતું જાય છે ત્યાં હૃદય બુઠ્ઠું થતું જાય છે। લાગણીઓનો હવે શૂન્યાવકાશ સર્જાઈ ગયો છે। સાચું બોલો, પેલા તમે એકબીજાને મળવા જતા હતા, યાદ છે? આજે આમ જાઉં છું ખરા મળવા, મહેમાનને પણ મળવા જાઉં છું। આવે છે કોઈ મહેમાન તમારા ઘરે, આવે રહેવા માટે, આવે ચાર દાડા, મારે ઈ આવે પેલા, અમે બિસ્તરા બોટલા લઈને અમે જ ક્યાંક જતા રહી ગયું ખતમ। મહેમાનની ક્યાં માંડો છો? બે સગ્ગા ભાઈ રાત પડે, બે સગ્ગી બેન, દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ, સાસુ વહુને પણ, અરે હસબન્ડ વાઈફને પણ સાંજ પડે અડધો કલાક બેસવાનો સમય નથી। હું ઘણી વાર કહું છું કે જેને પોતાના સંતાન સાથે અડધો કલાક બેસવાનો સમય નથી, એને આ સંતાનને જન્મ આપવાનો સમય ક્યાંથી મળ્યો છે? તમે શું તમારા સંતાનને મોટા કરતા હતા? અરે જંગલનો ગધેડો પણ જેને જન્મ આપે છે અને એવડો મોટો થઈ જાય છે, તમારા સંતાનને ખાલી મોટા નથી કરવાના, તમારા સંતાનમાં તમારે સંસ્કાર પણ નાખવા છે। ગધેડો સંસ્કાર નથી નાખી શકતો, તમારામાં અને એમાં એ ફરક છે, તમે સંસ્કાર નાખી શકો છો। દેવ પરની શ્રદ્ધા જોઈએ જે શ્રેણીકને, સગો દીકરો સવાર સાંજ સો સો હંટર મારે, અને એ વખતે એના મનમાં કોઈ વિચાર સુદ્ધા ના આવે, એક જ વાત, મહાવીર મહાવીર વીર, આ સિવાય બીજો કોઈ શબ્દ જ નથી। ગુરુ પર શ્રદ્ધા કેટલી કેટલી? ડોક્ટરની પાસે જઈને જેટલી ફિઝિકલી ઓપનલી વાત કરો, એટલી ગુરુ પાસે જઈને માઇન્ડની ઓપનલી વાત કરી શકો ખરા? જીવનમાં શરીરના દર્દ છુપાવે જેમ બીમાર પડે, એમ મનના અને આત્માના દોષને છુપાવે ને એ પણ ભવાંતરમાં રખડ્યા વગર રહેતો છે। કિતાબ તમારી ખુલ્લી કોઈ એક ગુરુની પાસે? પેલા એ તો કયો, તમે કોઈ ગુરુ રાખ્યા? ફેમિલી ગુરુ, તમારે ફેમિલી ડોક્ટર છે કે નહીં? છે જ ને, મારે વારંવાર બીમાર પડે તો ક્યાં બધે રોજ અલગ અલગ ભટકવા જઈએ? એક ફેમિલી ડોક્ટર છે, એક ફેમિલી વકીલ છે, પછી બોલો એક ફેમિલી ટ્યુટર, ટ્યુશન આપનારો, બરાબર? મારા પપ્પા પણ એમની પાસે ભણ્યા હતા, હું પણ એમની પાસે જ ભણું છું, મારી બેન પણ એમની પાસે ભણે છે। ફેમિલી ટ્યુટર, ફેમિલી વકીલ, ફેમિલી ડોક્ટર, અરે ફેમિલી હજામ હોય, માતાના વાળ તો ત્યાં જ કપાવ, બધું જ છે। ફેમિલી ગુરુ ખરા? કુમારપાળ મહારાજા 900 વર્ષ પહેલા થઈ ગયા, એમના ફેમિલી ગુરુ હતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। બપ્પભટ્ટી સૂરી આમ રાજાના ફેમિલી ગુરુ હતા, પેથળસાના ધર્મગુરુ સૂરી ગુરુ હતા, વસ્તુપાળ તેજપાળના પણ ગુરુ હતા, જાંજણસા જાવડસા દેદાસા પેથળસા આ બધા એને ગુરુની જરૂર હતી। તમે એમનાથી એટલા મોટા થઈ ગયા કે તમને કોઈ ગુરુની જરૂર જ નહીં? ગુરુ તરીકે પંચમહાવ્રત ધારી બધા નમસ્કરણીય છે એની ના નથી, પણ દિલ તો કોઈ એકની પાસે જઈને ખુલાય, મહારાજ સાહેબ જીવનમાં આટલા આટલા પાપ કર્યા છે એને ધોવા માટેનો રસ્તો બતાવો, એક ગુરુ ડોક્ટર સર્જન જેમ એક જ રખાય,
બદલાતા ન રખાય, બદલાતા રહ્યો તો શરીરની પથારી ફરી જાય, એમ ગુરુ જેની પાસે જઈને જીવનની બધી વાતો કરી શકો એક જ હોય, બધી એટલે બધી. એવા પણ હોય છે જેને પોતાના ગુરુ જેને બનાવ્યા ને એની પાસે જઈને બધી જ વાત કરે, દીકરાનું ઠેકાણું ન પડતું હોય, દીકરીનું ઠેકાણું ન પડતું હોય, વાત કરી આવે. ઠેકાણા ન પડે એટલે એમ નહીં સમજતા કે અમે એના ઠેકાણા પાડી આપીએ. એક વાત કામ ખોલીને સાંભળી લેજો, વી આર ગુરુ નોટ ગોર. અમે ગુરુ છીએ, ગોર નથી. ગોરનું કામ છે બે જણાને લાકડે માકડે વળગાડી દેવાના, અમે ગુરુ છીએ. પણ તમારી વાત, તમારા અંતરની વ્યથા કોઈ એકની આગળ જો તમે નહીં ઠાલવો, ક્યારેક તમે ખોટા રસ્તે ચડતા હશો. અટકી